પાચન શક્તિને સુધારવા માટે મનને શાંત રાખવું કેટલું જરૂરી છે? મિત્રો, જ્યારે અમે દક્ષિણ ભારતના પ્રવાસમાં આવ્યા, તીર્થસ્થળોમાં ગયા, અનેક જગ્યાએ ગયા, ઘણી વખતે બહારનું ખાવાનું લેવું પડતું હતું. ખાવાનું ખૂબ જ જે છે તીખું હતું, અથવા તો ખૂબ જ જે છે એ ભારે પણ હતું, અનહેલ્ધી પણ હતું, છતાં પણ ખાવું પડતું હતું. પણ પાચન ખૂબ જ સારું રહ્યું. દર વખતે મેં માર્ક કર્યું છે કે જ્યારે પાચન શક્તિ બગડે છે ત્યારે મોટે ભાગે સ્ટ્રેસનું કારણ એમાં ઘણું હોય છે. જ્યારે આપણે સ્ટ્રેસ ફ્રી માહોલમાં હોઈએ છીએ, આપણે સ્ટ્રેસ નથી હોતો, ત્યારે પાચન શક્તિ ઓટોમેટિકલી સુધરતી હોય છે. ચરક મહારાજે પણ એવું જ કહ્યું કે ચિંતા ભયે પરિપ્લુતે ન. એટલે કે જો તમે ખૂબ જ સ્ટ્રેસમાં હો, ચિંતામાં છો, તમે ખૂબ જ સારો ખોરાક ખાતા હશો તોય પણ તમારું પાચન સારું નહીં રહે. હવે વાત એ થાય છે, ઘણા બધા વ્યક્તિઓ એ જ પ્રશ્ન પૂછતા હોય છે કે સાહેબ, સ્ટ્રેસ છે દૂર કરવા માટે શું કરવું જોઈએ? અથવા તો ઘણા વ્યક્તિ તો એવું સમજતા જ નથી કે એમને સ્ટ્રેસ છે. બે પ્રકારના લોકો મેં જોયેલા છે. પેશન્ટ મોટે ભાગે એવું કહેતા હોય છે, સાહેબ અમને કોઈ સ્ટ્રેસ નથી, ભગવાનની ખૂબ દયા છે, કોઈ પ્રકારની ચિંતા જ નથી. જે વ્યક્તિ એવું કહે છે એને સ્ટ્રેસ નથી એવું જરૂરી નથી. એણે ઊંડાણથી અભ્યાસ નથી કર્યો કે એના મનનું, એના શરીર ઉપર સ્ટ્રેસની શું અસર છે ને સ્ટ્રેસ કઈ રીતે અસર કરે છે. બીજા વ્યક્તિ એવા હોય છે કે જે નાની નાની વાતમાં સતત સ્ટ્રેસમાં રહેતા હોય છે, સ્ટ્રેસ દૂર કરવાનો ઉપાય એમને મળતો નથી. સાયકોલોજીની ભાષામાં આને માઇક્રો સ્ટ્રેસર્સ કહેવામાં આવે છે. મિત્રો, ખરેખર સ્ટ્રેસ મેનેજમેન્ટનો ઉપાય એ છે કે તમે પરિસ્થિતિઓનો સ્વીકાર કરતા શીખો. સ્વીકાર ભાવ જે ગીતામાં પણ કહ્યો છે કે આપણે માત્ર નિમિત્ત માત્ર બનીને કામ કરવું જોઈએ અને પરિસ્થિતિનો સ્વીકાર કરવો જોઈએ, એવું મેં મારી આ યાત્રા દરમિયાન શીખ્યું અને એ પણ હું તમારી સાથે શેર કરવા માગતો હતો. એટલે મેં આજે એના ઉપર ખાસ વિડીયો બનાવ્યો કે જેમ જેમ આપણે પરિસ્થિતિઓને સ્વીકારતા જઈએ છીએ, આપણી શ્રેષ્ઠતમ વસ્તુ આપવા પછી જે કંઈ પણ પરિણામ આવે એ પરિણામને સ્વીકારવાની આપણામાં તૈયારી હોય છે, ત્યારે ઓટોમેટિકલી સ્ટ્રેસ જે છે એ ઓછો આવે છે અને પરમાત્માના શરણમાં રહેવાથી સ્ટ્રેસ ઓછો થાય છે. એનું ઉદાહરણ મેં અનેક જગ્યાએ જોયું, ખાસ કરીને કેરળના અને તમિલનાડુના ભવ્ય મંદિરો કે જ્યાં ખૂબ જ માનવ મેદની હોય છે, ઊર્જાના શ્રેષ્ઠતમ સ્થાનો છે, એ જગ્યાએ સ્ટ્રેસ ઓટોમેટિકલી ભૂલાઈ જાય છે. ભલે એ જગ્યાએ ખૂબ થાકોડો લાગે છે, આપણે એવું લાગે છે કે આપણે જે છે એ ખૂબ નીચવાઈ ગયા છીએ, ખૂબ થાકી રહ્યા છીએ, પણ ભગવાનના એ મંદિરોને એ ભવ્યતા જોયા પછી એવું લાગે છે બધો જ થાક ભૂલાઈ જાય છે. એટલે સ્ટ્રેસ મેનેજમેન્ટની સૌથી અગત્યની વાત તો એ છે કે દરેક વસ્તુને ભગવાનના ચરણોમાં સમર્પિત કરીએ તો ઓટોમેટિકલી સ્ટ્રેસ ઓછો થતો જાય છે. આના સિવાય બીજો કોઈ ઉપાય મને હજી સુધી તો મળ્યો નથી, અને ખાસ કરીને મારી દક્ષિણ ભારતની આ તીર્થયાત્રાનો નિચોડ એ જ મળ્યો કે ભગવાનના ચરણોમાં સમર્પિત કરીને પોતાનું શ્રેષ્ઠતમ કર્મ કર્યા રાખવું, ફળની ચિંતા ન કરવી, કર્મણ્યેવાધિકાર હસ્તેનો મને આ માર્ગ ખરેખર અહીંયાથી વધારે સ્પષ્ટ થયો ને વધારે સરસ રીતે સૂજ્યો.